ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ, સેમેસ્ટર 1 રિઝલ્ટ 2023, નવો ફેરફાર, તેના વિશે મહત્વની જાણકારી આ વિડીયોમાં. માહિતીનો સ્ત્રોત PKNM યુનિવર્સિટીની વેબસાઇટ. આ વિડીયોમાં જાણવા મળશે સ્નાતક સેમેસ્ટર 1 રેગ્યુલર વિદ્યાર્થીઓ રિઝલ્ટ કઈ રીતે જોઈ શકે છે, તેવી જ રીતે સ્નાતક સેમેસ્ટર 1 રિપીટર રિઝલ્ટ કઈ રીતે જોવું, તેવી જ રીતે અનુસ્નાતક સેમેસ્ટર 1 રેગ્યુલર રિઝલ્ટ કઈ રીતે જોવું, તેવી જ રીતે અનુસ્નાતક સેમેસ્ટર 1 રિપીટર એટલે કે ઓલ્ડ વિદ્યાર્થી, તેમણે રિઝલ્ટ કઈ રીતે જોવું. આ ઉપરાંત વિદ્યાર્થીએ SPID નંબર ક્યાંથી મેળવવો તેની જાણકારી, તેવી જ રીતે રિઝલ્ટ માટે લોગિન પાસવર્ડ ક્યાંથી મેળવવો તેના માટેની જાણકારી વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. જરૂરિયાત હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો. સૌપ્રથમ જોઈએ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1 રેગ્યુલર વિદ્યાર્થી, તેમણે રિઝલ્ટ કઈ રીતે જોવું. તો જે રેગ્યુલર વિદ્યાર્થી છે સેમેસ્ટર 1, તેમના બેઠક નંબર આવી રીતે 1થી શરૂ થતા હશે, તો તેમણે પોતાનું રિઝલ્ટ જોવા માટે આવી રીતે સ્ટેપ રહેશે. સૌપ્રથમ સ્ટેપ નંબર 1, BKNMU તેની આ વેબસાઇટ છે, BKNMU ERP.in. સૌપ્રથમ આ વેબસાઇટ પર જવાનું છે, એટલે આવી રીતે પેજ જોવા મળશે. ત્યાર પછી સ્ટેપ નંબર 2, લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે વિદ્યાર્થીના SPID નંબર એટલે કે સ્ટુડન્ટ PID નંબર અને પાસવર્ડ, આ બંનેથી લોગિન કરવાનું રહેશે. તો આવી રીતે યુઝર નેમ લખેલું છે ત્યાં વિદ્યાર્થીએ SPID નંબર એન્ટર કરવાનો છે, અને પાસવર્ડ ત્યાં વિદ્યાર્થીએ પોતાનો પાસવર્ડ એન્ટર કરવાનો છે, અને ત્યાર પછી લોગિન પર ક્લિક કરવાનું છે. સ્ટેપ નંબર 3, ત્યાર પછી કોલેજ ડિપાર્ટમેન્ટ, આવું મેનુ હશે, આ મેનુ સિલેક્ટ કરવાનું છે. આવી રીતે પેજ જોવા મળશે, જેમાં અહીં દર્શાવ્યા પ્રમાણે કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ તેવું મેનુ જોવા મળશે, તે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી સ્ટેપ નંબર 4, સિલેક્ટ માર્કશીટ સિમ્બોલ, માર્કશીટનો સિમ્બોલ જોવા મળશે. આવી રીતે સિમ્બોલ હશે, તેને સિલેક્ટ કરવાનો છે. સ્ટેપ નંબર 5, સિલેક્ટ એક્ઝામ, એક્ઝામ સિલેક્ટ કરવાની છે. આવી રીતે મેનુ જોવા મળશે. તો અહીં દર્શાવ્યા પ્રમાણે લાગુ પડતી પરીક્ષા વિદ્યાર્થીએ અહીંથી સિલેક્ટ કરવાની છે. સ્ટેપ નંબર 6, ડાઉનલોડ માર્કશીટ. તો ત્યાર પછી માર્કશીટ ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે. અહીં દર્શાવ્યા પ્રમાણે આવી રીતે સિમ્બોલ જોવા મળશે, જેના પર ક્લિક કરીને માર્કશીટ ડાઉનલોડ કરી શકાય છે. આની સાથે બીજી મહત્વની બાબત એ જોઈએ, પોપઅપ છે તે ઓન રાખવાનું છે અથવા એલો રાખવાનું છે. મોબાઈલમાં અથવા તો PC માં બ્રાઉઝરમાં પોપઅપ હોય તે ઓન કરવાનું છે અથવા તો એલો રાખવાનું છે. જો પોપઅપ ઓફ હશે અથવા નોટ એલો હશે તો નવો વિન્ડો ઓપન થશે નહીં, ફાઇલ ડાઉનલોડ થશે નહીં.
એટલે બ્રાઉઝરના સેટિંગમાંથી પોપઅપ ઓન અથવા એલો કરી લેવું. ત્યાર પછી સ્નાતક અથવા અનુસ્નાતક સેમેસ્ટર એક રિપીટર એટલે કે ઓલ્ડ વિદ્યાર્થી, તેણે પોતાનું રિઝલ્ટ કઈ રીતે જોવું. રિપીટર અથવા તો ઓલ્ડ વિદ્યાર્થી સેમેસ્ટર એક, તો તેમણે પોતાના બેઠક નંબર આવી રીતે 7 શરૂ થતા હોય તો તેમણે કઈ રીતે રિઝલ્ટ જોવું તે જોઈએ. સ્ટેપ નંબર 1, BKNMU આ વેબસાઇટ છે bknmu.gipl.net. આ વેબસાઇટ પર જવાનું છે. એટલે આવી રીતે હોમ પેજ જોવા મળશે. સ્ટેપ નંબર 2, સ્ટુડન્ટ કોર્નર અને સ્ટુડન્ટ ઓનલાઈન રિઝલ્ટ, આ મેનુમાં વિદ્યાર્થીએ જવાનું છે. આવી રીતે સ્ટુડન્ટ કોર્નરનો વિકલ્પ જોવા મળશે. તેવી જ રીતે સ્ટુડન્ટ ઓનલાઈન રિઝલ્ટ, તેનો વિકલ્પ પણ અહીં દર્શાવ્યા પ્રમાણે જોવા મળશે. તો તેના પર ક્લિક કરવાનું છે. એટલે આવી રીતે સ્ટુડન્ટ રિઝલ્ટ આવું પેજ જોવા મળશે, જેમાં અહીં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા વિકલ્પ હશે, જેમાં સૌ પ્રથમ એક્ઝામ તે સિલેક્ટ કરવાની છે, લાગુ પડતી પરીક્ષા સિલેક્ટ કરવી, ત્યારબાદ સીટ નંબર એન્ટર કરવાનો છે, અને તેના પછી સ્ટુડન્ટ PID અથવા SPID નંબર એન્ટર કરવાનો છે, અને વ્યૂ પર ક્લિક કરવાનું છે. એટલે રિઝલ્ટ જોવા મળશે. સ્ટુડન્ટ PID નંબર એટલે કે SPID નંબર ક્યાંથી મળે છે? વિદ્યાર્થીને પોતાની કોલેજ અથવા સંસ્થામાંથી SPID નંબર પ્રાપ્ત થશે. તેવી જ રીતે લોગિન માટેનો પાસવર્ડ એ ક્યાંથી મળશે? તો વિદ્યાર્થીએ પોતાની કોલેજ અથવા સંસ્થા તેનો સંપર્ક કરવાનો રહેશે. પાસવર્ડ ભૂલાઈ ગયા છે તો શું કરવું? રેગ્યુલર સ્ટુડન્ટ 2023, સેમ 1 2023 રેગ્યુલર સ્ટુડન્ટ, તેના માટે પાસવર્ડ રીસેટ કરવાની પ્રોસેસ આવી રીતે રહેશે. bknmu.erp.in આ વેબસાઇટ પર જવાનું છે, અને ત્યાં આવી રીતે ફોરગોટ પાસવર્ડ વિકલ્પ જોવા મળશે. ત્યાંથી વિદ્યાર્થી રીસેટ પાસવર્ડ કરી શકે છે, અથવા તો કોલેજ અથવા સંસ્થા તેનો સંપર્ક કરીને નવો પાસવર્ડ મેળવી શકે છે.